ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ સીતારામ. 9 વાગ્યા છે સવારના અને આજે ઝાકળ એટલી બધી છે કે હજી કંઈ. દીકરી બેન અમારા ઉઠી ગયા છે અને રવેશમાં ઊભા છે ઝાકળ જોવા માટે. શેરીમાં કૂતરા બાજે છે, જો કે ભાઈ રમત કરે છે. હા, તો અત્યારે જે એટલું દેખાય છે, સવારે તો 6 વાગે 5 વાગે કાંઈ ન દેખાતું. ગુડ મોર્નિંગ સીતારામ, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગની શરૂઆત કરી દીધી છે, 9 વાગી ગયા છે અને અમે ઉઠીને જો રવેશમાં ઉભા છીએ, પણ ઝાકળ એટલી બધી છે ને અમે કંઈ દેખાતું જ નથી, એટલી ઝાકળ એવી સાથે. અને બહુ દેખાય છે, બહુ ઝાકળ જ નકરી દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી. જો આ અમે ગાડી ઊભી છે એટલે દેખાતી છે, ઝાકળ આવી છે કે નહીં. અમારે તો આજે બહુ ઝાકળ આવી છે. અને હવે બસ જો નાસ્તાની તૈયારી કરીએ છીએ. તેલ વાળું ખાવાની ના છે, પણ તો ઈચ્છા તો થઈ જાય. તારે શું ખાવું છે? અને જે વસ્તુ ખાવાની મનાઈ કરે ને એ જ ખાવાની ઈચ્છા થાય, એટલે અટાણે થેપલા ખાવા થાય, પણ ઓછા તેલમાં. હા દીકરા, તારું આ લોટ લઈને બેન અમારા તૈયાર છે. મદદ કરે છે ને થેપલું બનાવશે મસ્તી નું પપ્પા માટે. નીચે રખાય દીકરા ફાવે નહી, ખોળામાં તો ખોળામાં રખાય તો હાલે. હા ભાઈ ને ગરમા ગરમ થેપલા મેથી ને ધાણા ભાજી નાખીને બનાવ્યા છે. અને અમારા નૈત્રી બેને બેસી ગયા છે થેપલા ખાવા. જો રાયતા મરચાં છે, પછી અથાણું છે, ડુંગળી છે, લાલ મરચાંની ચટણી છે અને ચાનો ભેરો છે વાટકો. અને સાહેબ તો તીખા તીખા મરચા ગોતીને હાલો તો નાસ્તો કરવા. બોલવું છે તારે તો ખાઈ લે. હાલો હવે નૈત્રી બેને બોલવાનો મૂડ નથી અત્યારે, અમે નાસ્તો કરી લઈએ. અત્યારે જો 12:15 વાગી ગયા છે અને અમારે નીત્રી બેન ગયા છે સ્કૂલે, અને આપણે આ બધી કામકાજ પતાવી દીધું છે. વાસણ બાસણ થઈ ગયા, ગોરા પાણીયારા થઈ ગયા, દીવા બધી થઈ ગયા, નાહી ધોઈ લીધું છે. આ જો કપડાં ધોઈ નાખ્યા છે. અને નીત્રી બેનને 12:15 થઈ ગયા છે, તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ એ પપ્પા ઉપર સૂતા છે, કારણ કે એને મજા નથી, એટલે દવા પીને નાસ્તો કરીને દવા પીને સૂઈ ગયા છે. અને નીત્રી બેનને હવે હમણાં મારા જેઠ જાહે તેડવા. નીત્રી બેન સ્કૂલેથી આવી ગયા છે, તમને બધાને ચણિયા બોર ભાવે છે કોમેન્ટ કરીને કેજો. ફળિયું વારસ જો, ચકલી છી કરી ગઈ હતી ને, ફળિયું વારસ જો કેવી આવી છે મારી નૈત્રી. હવે જો આપણે તડકે બેસી ગયા છીએ ઓટે તડકો ખાવા, અને નૈત્રી બેન રમે છે. અત્યારે જો 1:30 વાગી ગયો છે, ભૂખ લાગી હતી જોરદાર, એ વઘારેલા ભાત ને મરચાં ચટણી ખાય છે. અને બેન અત્યારે સ્કૂટીનું વેન કર્યું છે, તો મને સ્કૂટી ભાઈ હું સાયકલ હલાવતા આવડતી નથી, અને સ્કૂટીનું વેન કર્યું છે. શું લેવું છે? સ્કૂટી લેવી છે. કોમેન્ટ કરીને કેજો આવડી છોકરીને સ્કૂટી હલાવાય, આવડી છોકરીને સ્કૂટી હલાવાય કેજો બધે કોમેન્ટ કરીને. જો 5 વાગી ગયા છે ને, મારી નીતરી બેન ઉઠી ગયા છે, હજી અડધી નિંદરમાં જ છે. કાઢીકા નિંદરમાં છે ને હજી મારી દીકો, જો આ પાડે જઈએ. અને નીતરીને પપ્પા જો દાઢી બનાવે છે, પછી કદાચ વાળીએ જવાનો પ્રોગ્રામ ફિક્સ થાય છે. નથી જવું, હાલો વાળીએ જ જવું. નીતરી ના પાડે છે. આજે થેપલા બનાવ્યા હતા સવારે દીકા આપણે, સાંજે થેપલા બનાવાસ, થેપલા ખાવાસ તારે, તો થેપલા બનાવી દઈશું સાંજે. હા ચાલો, નૈત્રી બેનની ફરમાઈશ આવી ગઈ છે થેપલા બનાવવાની.
માથા મોઢાનું કરી લીધું સરસ મજાનું, અને હવે જાય છે એના પપ્પા ભેગી. હવે હું ખા હે નૈત્રી, કેમ હસું આવે એટલું બધું બેન, કેમ હસું એવું એટલું બધું હે? બેદી પછી ગામમાં જવાનથી વડલે, હે બેદી પછી ગામમાં જવાનથી વડલે હસું એવું તને પાગલ. રેજો કન્ટિન્યુ. અને આજે બધા લબાચા ભેગા લીધા છે કારણ કે નૈત્રી બેન ભેગા હોય ને પાછી ઠંડી છે. જો સરદારપુર પહોંચી ગયા છીએ અને વાડી લઈ જવા માટે બધું કાચો સામાન લઈ લીધો. જો મરચા છે, પછી તેલનો ડબ્બો છે, પછી આ બાજુ પૂરા ભૂરા તળવાના છે, છાશ છે, આવું બધું લઈ લીધું છે. અમારે તો વાડી તરફ જવાનો વળાંક આવી ગયો. વાડી તરફ જવાનો રસ્તો છે, પણ એલામાં પાણી તો જો, આમ જોઈ લે પાણી ક્યાં છે એવું નથી ખબર પડતી. અરે આ ચોમાસા છે એવું પાણી છે, આમ તો જો પણ હજી ચાલુ છે. જોઈ લે અડધો કિલોમીટર તો હાલી ગયા. હા તો આ પાણી નથી ઓછું થતું, જોઈ લે. આ જોવાની ખૂબી અત્યારે ચોમાસું નથી અને આ પાણી આખી ગારી પાણીની જ ભરેલી છે. વાડીએ પહોંચી ગયા છે અને કઈ નક્કી નથી કેવા બને, શું બને ખબર નથી. પછી તૈયારી ચાલુ કરી છે, ખાવા દે એટલે બીજું તો હું તમારી કેવી ઝડપ વાત ઓછી કરો ને કામ વધારે કરો તો ઝડપી થાય. અમે અમારી રીતના બનાવી નાખશું, પણ તમે છે ને આમાં કામ કેવું ઝડપી કરો ને એના ઉપર આખો અમારો આધાર હોય. ના 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 એ ઓલો ભૂલી ગયો ને વાયોમાં વયો ગયો તમે તો. તને લઈ ગઈ છે ને છોકરા ને, જો છોકરા છોકરાને થોડાક ઘરે થી ભજીયા બનાવી લઈ આવાય. ભગવાન શું કરો મામા ચટણી? અચ્છા અચ્છા જો આ લાલ મરચા પટીના, પટીના ભજીયા, આ લીલા મરચા ની કટકી અમારે ચાલુ છે, ચાલુ છે. અને આપણે મેથી, મેથી માં એને આસિસ્ટન્ટ રાખ્યા છે, એને ફોલી ફોલીને વ્યવસ્થિત કરી દે ને પછી ભાઈ સુધારે છે. અને મારા ભાઈમાં કોથમરી છે એટલે હું એનું વ્યવસ્થિત કટિંગ કરું છું. અને અહીંયા વાતો સિવાય કંઈ ધંધો નથી, ખાલી વાતું વાતું ને વાતું. અચ્છા અને જીતામામાં બે ક્યાં ચટણી બનાવો હું પણ મારો. વેરી ગુડ વેરી ગુડ. એના સિવાય પાછું અમારે કોઈ આ ચટણી કે ભજીયા કોઈને આવડે નહીં. અને આ છોકરા જો બધા ધીડું ચૂથે છે, અડધા ખાટલે બે ગયા છે અને જલસો કરે છે. આ વાડીની મજા છે, આ અલગ મજા છે. સામે છે જો ઘરે પાણીનો ગલાસ ભરીને નથી જતા કોઈને, અને તમે સુધારો ચટણી થઈ ગઈ છે મામા, ચટણી રેડી ને રેડી. જો બિચારા મારા ઘરવાળા ને એટલું કામ કરે છે ને, પેલા લસણ ફોલવા લાગ્યું, ફોલાવ્યું, પછી મેથી વીટાવી, હવે છેલ્લે જો આદુ મરચા ને પેસ્ટ કરે. બિચારા ખાય હતો નથી તમારો ઘરવાળો હવીરો. પેલો નંબર બીજું કઈ આવડું જ નહીં. જો આવડે છે છોકરા રાખતા આવડે, પોતા કરતા આવડે છે. કપડા ધોતા આવડે છે. બોલ હવે ખાલી ચિંત
ગરમ ગરમ પટીના મેથીના ભજીયા ચટણી ડુંગળી બજાય ના પાડું બજાય ના જો ભાઈ બે ગયા છે અમારે બધા શું ખાવ નેત્રી બેન વેરી ગુડ બહુ ભાવે વેરી ગુડ પટીના ઘરે આવ્યા નથી ત્યાં રસ્તામાં શરદીનો ઉધરસ છે જોરદાર એટલે કાવો પીવાની ઈચ્છા થઈ ગઈ કાવો પીવા આવ્યા છીએ પેલા ભજીયા ખાધા અને હવે ગરમ ગરમ કાવો પીએ છીએ જો